આ શહેરને થયું શું છે? ક્યાંક રાગ છે તો ક્યાંક ધુમાડો ધુમાડો, કેમ કોઈ કંઈ બોલતું નથી? ચૂપચાપ ધુમાડાને કેમ કોઈ સહન કરે છે? હવે સહન શક્તિની હદ પૂરી થઈ. ઓલવાઈ સિગરેટ પીડી, દેખાય સળગતી દુનિયા. જાહેર જગ્યા પર સિગરેટ પીવી મનાઈ છે. ઉલ્લંઘન કરવાથી દંડ થશે. ધૂમ્રપાન ન કરો, ન કરવા દો, ધૂમ્રપાન પડશે મોંઘું. કહે પણ પ્રેમ ન જાણે કોઈ, જાણે જગત આ પ્રેમ ને તો જુદા ન રહે કોઈ. પ્રેમ તો કર્મ ને આધીન હોય છે. જેના પર ઈશ્વરની મહેરબાની હોય એને જ પ્રેમ થાય. પ્રેમ કર્મ ને નહીં મર્મ ને આધીન હોય છે. પ્રેમ એટલે છળ, કપટ, મોહ, માયા, ટૂંકમાં કહું તો માત્ર ને માત્ર વાસ્તાનું પ્રતીક છે. ના યાર, જ્યારે વાસ્તવમાં વિશ્વાસનું બિંદુ ઉમેરાય છે ત્યારે એમાં લાગણીનું સર્જન થાય છે, એને જ પ્રેમ કહેવાય. પ્રેમ ના હોત તો આ સૃષ્ટિ જ ના હોત. ઇતિહાસના સોનેરી પાના ખોલીને જો, વિનાશની પાછળ પ્રેમ જ જવાબદાર છે. પ્રેમ સૂરજના કિરણ જેવો છે, ક્યાંક તડકો તો ક્યાંક છાંયડો. દુનિયામાં પ્રેમ માટે થયો હશે ક્યાંક વિનાશ, પણ કવિઓની ચોપડીની પહેલી પંક્તિ તો પ્રેમની જ હોય છે. એટલે તો કહેવાય છે, એક હતો પ્રેમનો દીવાનો, પ્રેમ માટે દુનિયાને ઝુકાવતો. શું કાંડ કરીને આવ્યો કે તને ભેડીએ બાંધીને લાવ્યા અહીંયા? ભાઈ, બહાર તો ગમે તે કાંડ કરીને આવ્યો હોય, પણ અહીંયા તો તમારા પગ દબાવવાના છે ને? મારી વાત બિલકુલ સાચી છે મનિયા. અરે એ તો નાથુભાઈ ની સરકાર ચાલે, નાથુભાઈ ની. અને એ તો ભલભલા કેદીઓ એમના તળિયા ચાચા તા તળિયા. બાબુ, ભેડી ઓળખે જો ભાઈ ના પગ દબાવે તો ભાઈ નો વટ પડી જાય. વાટ દાદાગીરી કરવાના તો પૈસા મળે છે તને. હા, હું જાણું છું, એટલે જ તો તું ફાટીને ખૂટ્યો થઈ ગયો છે. એટલે તું કહેવા શું માંગે છે? તારા દિવસો ભરાઈ ગયા લાગે છે. દિવસો તો તારા ભરાઈ ગયા છે નાથુ, કારણ કે મારી બદલી થઈ ગઈ છે. એટલે અહીંયા આવે છે કડક અને ઈમાનદાર જેલર મમતા સોની. તો શું થઈ ગયું? આવા તો કેટલાય જેલરો આવ્યા ને કેટલાય જેલરો ગયા. આ તો નાથુ છે નાથુ,
નાથુ નું આજ સુધીમાં કોઈ જલર કઈ ઉખાડી શક્યા નથી અને ઉખાડી શકશે પણ નહીં. મેડમ મમતા ઉખાડશે નહીં પણ જળ મૂળમાંથી ઉખાડી નાખશે. મમતા મનની માયાળુ છે, દિલની દિલદાર છે, ઈમાનની મહારાણી છે અને ગુનેગારો માટે તો મહાકાળી. જેલર મમતા સોની. બોરી બામણી નું ખેતર નથી, મારું ગુજરાત છે ગુજરાત. અહીં નારીની ઇજ્જત થાય છે. મેડમ તમારા રસ્તે ઉપડો, નતર કાલે છાપામાં આવી જશે કે એક જલની ઇજ્જત લૂંટાણી. છાપામાં આવશે જરૂર, પણ તમારી શ્રદ્ધાંજલિ. માફ કરી દો, હવે તમે છોકરીઓને કશું અમારી બરિયાણે નહીં છેડીએ, માફ કરી દો. હું ટાઈમસર આવી જઈશ, હા મને ખબર છે, તમે ચિંતા નહીં કરો. વેલકમ મેડમ. થેન્ક યુ. આ કેદી અહીંયા કેમ ઊભો છે? અમસ્ત જ મેડમ. મેડમ
અહીંયા કેદીઓ વિચિત્રને માથા ભારે છે. કોઈ પણ માણસ જન્મ જાતથી ગુનેગાર નથી હોતો, પરિસ્થિતિ એને ગુનેગાર બનાવે છે. પણ મેડમ, ગુનેગારોને તો આ રીતે જ ટેકલ કરવા પડે. દરેકની ટેકલ કરવાની રીત અલગ અલગ હોય છે. તમારે મન એ ગુનેગાર છે, મારે મન સંજોગોના ચક્રમાં ફસાયેલો માણસ. મેડમ, તમારે તો કોઈ મંદિરમાં પૂજારી તરીકે હોવું જોઈતું હતું. આ જેલ મારે મન મંદિર જ છે. મેં તો સાંભળ્યું હતું મેડમ, તમે ખૂબ પ્રેમાળુ અને માયાળુ છો. હું તો એટલું જ સમજુ છું કે પ્રેમથી પ્રેમ વધે છે. ઠીક છે મેડમ, તમે તમારી ડ્યુટી સંભાળો, હું રજા લઉં. નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. થેન્ક યુ. મેં તો સાંભળ્યું હતું કે મેડમ બહુ માથા ભારે છે, પણ એમાં તો કંઈ લાગતું નથી. હવે મળવા દે એને, ખબર પડે. દિલીપસિંહ, દરેક કેદીને જેલના કમ્પાઉન્ડમાં બોલાવો, મારે મુલાકાત કરવી છે. યસ મેડમ. જુઓ ભાઈઓ, આજથી મારી વરણી આ જેલમાં થઈ છે. હું જાણું છું કોઈ માણસ જાણી જોઈને ગુનો કરતો નથી. આજથી આ જેલમાં દરેક કેદીઓને એના નંબરથી નહીં, નામથી બોલાવવામાં આવશે. નામ બોલો. જી મેડમ. માનસી હડિયા. જય ભારત. ભરત સોલંકી. જય ભારત. વિનુ કોળે. જય ભારત. ચંપત પડિયાર. તારી હોશિયારી બનકાર, અમે સ્કૂલમાં બનતા વિદ્યાર્થી નથી. વોટ નોનસેન્સ. નોનસેન્સ તું છે. રાધા. રાધા, up.
મને કેમ બોલાવ્યો? હા, કેદી નંબર 282 ની ફાઇલ લાવો. યસ. પલ પલ સતાવે મને તારી યાદ, દલડું મારું તોડી તે તો દગોરે કર્યો, ઓ બેવફા સાજણ તે તો દગોરે કર્યો, કોઈ પલ પલ સતાવે મને તારી યાદ, ઓ બેવફા, ઓ બેવફા, બેવફા સાજણ, બેવફા સાજણ. કર્યો, ઓ બેવફા સાજણ તે તો દગોરે કર્યો,
કોઈ પલ પલ સતાવે મને તારિયા ઓ બેવફા ઓ બેવફા બેવફા સાજણ ઓ બેવફા 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 સાજણ આવાજમાં દર્દ, આંખમાં નફરત, હૈયામાં વેદના અને હોઠ ઉપર રાધા. રાધા એ મારા જેવી જ હતી ને. મેરે ચહેરે કી હસી થી વો, મેરે દિલ કી હર ખુશી થી વો, ધડકતા થા યે દિલ સિર્ફ ઉસી કે લિયે, સચ કહું તો મેરી જાન થી વો. विश्वास बन के लोग जिंदगी में आते हैं, ख्वाब बन के आंखों में समा जाते हैं. पहले यकीन दिलाते हैं कि वो हमारे हैं, न जाने बाद में क्यों बदल जाते हैं. हैया मा रहेलु दर्द अने वेदना जेटली छुपावशो एटलुज वधारे दुख थशे. तू एक बार तारा हैया मा रहेला दर्द ने दिल खोली ने मन मुकी ने कही दे, पछी जो तारू हैयु हड़वू फूल बनी जशे. તમારા જેવો જ ચહેરો, તમારા જેવો જ અવાજ, તમારા જેવી જ આંખો, ફર્ક છે તો એટલો જ. તમે છો જેલર અને એ હતી શાયર. વગર માંગે ઈશ્વરે મને બધું જ આપી દીધું, વગર માંગે ઈશ્વરે મને બધું જ આપી દીધું, નીચે વિશાળ ધરતી અને ઉપર આકાશ આપી દીધું. મેં પૂછ્યું ઈશ્વરને કે હું જીવીશ કોના આધારે, ત્યારે ઈશ્વરે મને તમારા જેવા મિત્રોનું નજરાણું આપી દીધું. જ્યારે હું એની આંખો જોતો ત્યારે મને થતું કે ઈશ્વરે પોતાનું કામ એની આંખોમાં ઉતારી દીધું. જ્યારે એના હોઠ મલકતા ત્યારે ઘડી ભર કુદરત પણ થંભી જતી. જ્યારે એનું જોબન મળી લેતું ત્યારે દેવલોકના દેવને સ્વર્ગ મૂકી ભૂતળમાં આવી વસી જવાનું મન થતું. એ જ્યારે અંગડાઈ લેતી ત્યારે આખા જગની પ્રકૃતિ સોળે ઘડાએ ખીલી ઉઠતી. એનું યૌવન યૌવન નહોતું, પ્રેમનગરની ગંગાનું કમળ હતું. હું કોઈ શાયર નથી, શાયરી મારો શોખ છે. કવિના કલમના શબ્દની સરિતા ગાવી મારી આદત છે. હું દીવાની છું ગાયકીને, એની ગાયકી ઉપર હું જાઉં છું વારી. એનું નામ છે જગદીશ ઠાકોર. જગદીશ ઠાકોર. જગદીશ ઠાકોર. રાત કો રાત કા તોહફા નહીં દેતે ઓર દિલ કો જજ્બાત કા તોહફા નહીં દેતે. રાત કો રાત કા તોહફા નહીં દેતે और दिल को जज्बात का तोहफा नहीं देते. लाने को तो हम आपको चांद भी ला देते, मगर चांद को चांद का तोहफा नहीं देते. गा सकूं आपका नगमा वो आवाज कहां से लाऊं, गा सकूं आपका नगमा वो आवाज कहां से लाऊं, सुना सकूं कुछ आपको वो अंदाज कहां से लाऊं. यूं तो तारीफ करना आसान है चांद तारों की, तारीफ करो कुछ आपकी वो अल्फाज कहां से लाऊं. इश्क मोहब्बत तो हजारों करते हैं, इश्क मोहब्बत तो हजारों करते हैं, मगर गमे जुदाई से वो सभी डरते हैं. हम तो ना इश्क करते हैं ना मोहब्बत करते हैं, सिर्फ अपने दोस्तों की एक मुस्कुराहट पे मरते हैं. वाह. Thank you.
અને મને ગીત ગાવાનો મને બનવું હોય કેવું ભલે ભલે फूलों की कली, हाँ जही बजरंगबली।
ચા પીવો. ગુડ મોર્નિંગ. હા જગદીશ ભાઈ, કાલના પ્રોગ્રામમાં તમે સોપો પાડી દીધો. સોપો આ તમને ગીત ગાતો તો રોજ હોંભરું છું, પણ દિયોર કાલે જે શાયરી ઠોકી ના. અલ્યા એ તો પેલી રાધા સાહીઓ ઠપકારતી હતી ને, એટલે મનાઈ ના રહ્યા વયું, બોલી નાખ્યું. પણ હું એમ કઉં છું કે જગદીશ ભાઈ આપણા દરેક પ્રોગ્રામમાં એ રાધા આવે એવું ના થાય. હું પણ એ જ વિચારું છું જીતું. પણ એ હારી ઘમંડી બાપની સોરી છે ને, મોને નહીં. તો મનાવો યાર, મારું તો દિલ આઈ જોઈ ના ઉપર. દિલ આઈ ગયું ભારે કરી, કોક કરવું પડશે. તો કોક કરો જીતુલાલ, કોક કરો યાર. શું કોક કરો, કોક કરો કરો છો? એકદમ કોક કરો, કઈક વિચારવા તો દો, ડાયરેક્ટ જ કોક કરો. હું તો કોઈ કરું છું, તમે કોક કરો બાજુમાં. બેટા ગઈકાલના પ્રોગ્રામમાં શાયરી, નાચો ગાઓ, આ બધું બેટા આપણને ના શોભે. બાપુ, હું તમારી દીકરી છું, તમારી પ્રતિષ્ઠાને આંચ નહીં આવવા દઉં. પણ બેટા, તારે સ્ટેજ ઉપર જવાની શી જરૂર હતી? માં મારાથી રહેવાયું નહીં, અને એમાં ખોટું શું કર્યું? નહીં બાપુ. હા, આમ તો કઈ ખોટું નથી કર્યું. અરે ભાઈ, રાધા મારી દીકરી છે, દીપસી ઠાકોરની દીકરી. કોઈની તાકાત છે મારી દીકરી સામે? નજર પણ નાખે. વાહ, તમે જેને ચઢાવી મારી છે. માં, હું તમારી દીકરી નહીં, દીકરો છો, દીકરો. પણ બેટા. અરે રાધાની માં, તમે નાહકનો રાયનો પહાડ બનાવી રહ્યા છો. તો ઇસી બાત પે હો જાય એક શાયરી? હા, હો જાય, બિલકુલ હો જાય. દુનિયા મેં દીવાને કમ નહીં, દુનિયા મેં દીવાને કમ નહીં, ઓર જો કહીં ભી ફિસલ જાએ વો હમ નહીં. વાહ વાહ વાહ, ક્યા બાત કહી. નજર ઉઠા કે જો દેખે હમેં, નજર ઉઠા કે જો દેખે હમેં, વો પાગલ ના હો જાએ તો હમ હમ નહીં. બેટા, મને એ વાતની ચિંતા છે કે તારી આ રમત કરવાની ટેવ તને કોઈ દિવસ મુસીબતમાં ના મૂકી દે. તમે ચિંતા ના કરો માં, મુસીબતનું બીજું નામ જ રાધા છે, કેમ બાપુ? હા, સહી બાત હે. બેટા, આજે તો આટલો મોટો ગાયક બની ગયો છે, ત્યારે મને તારા બાપુની યાદ આવી ગઈ. આજે એ જીવતા હોત ને? બા, મને પણ બાપુની ખૂબ જ યાદ આવે છે. આજે હું જે કંઈ પણ છું, મારા બાપુના કારણે તો છું. મારી ગાયકી મને બાપુના વારસામાં મળી છે. હા બેટા, તારા બાપુનું સપનું હતું પરદેશ જઈને ગાવાનું, એ સપનું હવે તારે પૂરું કરવાનું છે. માં, તારા આશીર્વાદ હશે તો એ સપનું જરૂર સાકાર થશે. બેટા, મારા તને આશીર્વાદ છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે બેટા. બા, મનુભાઈ નાયક જે મોટા ઓર્ગેનાઇઝર છે, નવરાત્રી પહેલા અમેરિકાની ટૂર ગોઠવવાના છે. તો બેટા, એમની સાથે વાત કરી લે, તે તો અહીંયા એમની સાથે ઘણા પ્રોગ્રામ કર્યા છે ને. અરે માં, મેં તો વાત પણ કરી લીધી છે અને વિઝા માટે અરજી પણ કરી દીધી છે. મને વિશ્વાસ છે કે આ ચાન્સ મને જરૂર મળશે. બેટા, માં ખોડિયાર પર વિશ્વાસ રાખ, એ તને જરૂર વિઝા અપાવશે. જય માં ખોડિયાર, મને આ ચાન્સ અપાવજે. ઓહો મેડમ, સીમાથી ગામ આવવાની ફુરસત મળી ખરી. હા હા, હું પણ અહીંયા ખાસ કામથી આવી છું. બેસ, બોલ બોલ, શું કામ પડ્યું? એ તો પેલો જીત્યું મળ્યો તો. તો રાધા, આમે તને શાયરીનો જબરો શોખ છે, તો તું જગદીશભાઈના ડાયરામાં જઈને શાયરી કરે તો. હું દીપસિંહ ઠાકોરની દીકરી છું, મુખીની દીકરી છું, ડાયરા કરવા મને ના શોભે. પણ શું, ખાલી આપણા ગામમાં સ્ટેજ ઉપર ગઈ તો એ માએ ઉધડો લીધો હતો. વિચારી તો જો. વિચારવાનો પ્રશ્ન જ નથી, સ્ટેજ પ્રોગ્રામ નેવર. હા, પણ હું શાયરીઓ તો કરતી જ રહીશ. હું ઠાકોર નંબર 1 કના દિન વેક્ટન દિન વેક્ટન નંબર 1 નંબર 1 ઠાકોર. એ રાધાબુન, ગાડી હટાવ.
हटने वालों में से हम नहीं, हटने वालों में से हम नहीं और हमें हटा सके ऐसा किसी में दम नहीं। असीना, इतना गुरूर मत कर, करना ही है तो चाहने वाले से प्यार कर। प्यार व्यार क्या है हम नहीं जानते, हम कभी ना बुझने वाली आग है इतना ही मानते। हसीना कभी आग से नहीं खेलती, हसीना कभी आग से नहीं खेलती, तुम हो एक नाजुक फूलों की कली, ऐसे अंगारों में नहीं खेलती। साइरिनो गोड़ी बार बंद करो, गाड़ी हटाओ। जीतू हटावे ले अपनी गाड़ी। कारण के कलाकार ने कदर करवी ए तो मारा लोई मच। अने पाछो ना हटवो ए मारा लोई मच छे। પાસુલે ભાઈ, મારું હારું તીખું મરચા જેવું છે। પાસુ તો ભરવાનું હતું તો શાયરી નો ગોળીબાર હું કોમ કર્યો। તારા બાપુ જયારે અહીંયા આવતા ત્યારે અમે બહુ મસ્તી કરતા। સાચી વાત છે। અરે રાધા બેટા। હા બાપુજી। અહીંયા આવો તો બેટા। આ જો તો કોણ આવ્યું છે, ઓળખે છે ને? અરે આમાં આટલું વિચારે છે શું? ભાઈ મારા ભાઈબંધ નો દીકરો અને તારો નાનપણ નો ભેરુ છે। કનક, કનક નામ છે મારું। ઓ માય ગોડ, આટલો મોટો ગધેડા જેવો થઈ ગયો। તું પણ નાની નથી રહી અચાનક આટલા વર્ષ પછી। બસ બાપુનો હુકમ થયો, તમારા લોકોની યાદ આવી એટલે હું આવી ગયો। બહુ સારું કર્યું કનક, હવે તો મજા પડી જશે બેટા। અરે બેટા, કનક હવે અહીંયા જ રહેવાનો છે કાયમ માટે। વાહ, શું વાત કરો છો! હા બેટા, આપણો આટલો મોટો કારોબાર હવે મારા એકલાથી નથી સંભાળાતો અને એટલે જ મેં કનકને અહીં બોલાવી લીધો। બાપુ, હું તો ખૂબ જ ખુશ છું, કનક આવી ગયો એટલે બહુ ધમાલ કરીશું। અરે ધમાલ પછી કરજો, પહેલા જમી લ્યો। જમી લ્યો, ફાવશે ને મારું દેશી જમવાનું? હા ફાવશે ફાવશે। રાધા કરોડોની મિલકતની એકમાત્ર વારસદાર, જો રાધા મારા હાથમાં આવી જાય તો આખી હવેલીનો માલિક હું બની જાઉં, પણ રાધાનું મન બહુ ચંચળ છે, હાથમાં આવી એવું લાગતું નથી। ગમે તેમ કરી, ગમે તેવી ચાલ રમી હું રાધાને મારી બનાવીને જમીશ। અરે યાર, સ્વર્ગ છે સ્વર્ગ, સમજી લે, કરોડોની મિલકત છે ને એકલો માલિક। બસ અમારું પણ ધ્યાન રાખજો। અલે આ મોજ કરો મોજ, મારું જે છે તમારું જ ને, પણ મારે પહેલા કામ આ કરવાનું છે, રાધાને દોસ્તમાંથી પ્રેમિકા બનાવવાનું। હું રાધાનો શ્યામ બની જાઉં ને રાધા મારી વાસળીનો સૂર। કનક! અરે રાધા, તું? અરે ઓ દોસ્ત, તેરે આને સે ખુશ્બુ મહેક ગઈ। અરે ઓ દોસ્ત, તેરે આને સે ખુશ્બુ મહેક ગઈ, છોટી સી કલી થી મેરા જીવન અબ બાગ બન ગઈ। અરે પણ, અરે ઓ દોસ્ત, હમસે મત છુપાના કુછ, અરે ઓ દોસ્ત, હમસે મત છુપાના કુછ, તુમ્હારી દોસ્તી કી ખાતિર નિછાવર કરેંગે હમ સબ કુછ। રાધા, તારી શાયરીએ મને તારો દીવાનો બનાવી દીધો છે।
કનક, કનક નામ છે મારું. તો શું થઈ ગયું? કનકને ફૂલ સૂંઘવાની આદત છે અને તું તો લાલ ગુલાબ છે. તને તો બરોબર સૂંઘવું જ પડશે. મુખી બાપાને ખબર પડશે તો તારી ખેર નથી. જેને ખબર પડવી એ પડે, પણ આજે આ ગુલાબની ફોરમને માણવી જ પડશે. મને જવા દે ને રાધમ. જતી રહેજે ને. તને ક્યાં હું કાયમી મારા ઘરે રોકાવાની વાત કરું છું. થોડીક વાર મોજ કરી લે એટલે તુંય છૂટી અને હુંય છૂટો. તારા જેવા નમાલાને તો પારકી છોકરીઓ સારી લાગે. શું કરું જાનુ, જવાનીનો જોર ઝપાટા મારે છે. છોડી દે મને. જો બકા, આટલી તકલીફ તો મારા. છોડી દે મને. છોડ મને. તો તું છટકી ગઈ, પણ જો બકા બીજી વખત તકલીફ તો રહેવાની જ. અને હા કનક, મનોજભાઈ ને ત્યાંથી રૂપિયાની ઉઘરાણી કરતો આવજે. લો બાપુ ગરમા ગરમ ચા. સરસ ભાઈ, સવાર સવાર માં મારી વાલી દીકરી રાધાના હાથની ચા ના પીવું ને ત્યાં સુધી મને ચેન ના પડે. અરે બાપુ, આ કંકોત્રી કોની છે? અરે હા બેટા, હું તને કેવાનું ભૂલી ગયો, તારી બેનપણી ગૌરી ના લગ્ન છે અને તારે લગ્ન માં જવાનું છે. હા બાપુ, ગૌરી ના લગ્ન હોય તો જવું જ પડે ને. જવું પડે, પણ એકલી નથી જવાનું, તારી સાથે કનક પણ આવશે. તો મજા પડી જશે. પણ હું બાપુ. અરે ચાલે, મજા આવશે. અરે ભાઈ, રાધાને એકલી ન મોકલાય, તારે જોડે જવું પડે. જાવ 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 જાવ. ઠીક છે બાપુ. સારું, હું તૈયાર થઈ જાઉં છું, તું પણ ફટાફટ તૈયાર થઈ જાવ. હા બાપુ, જા. મારી વાલી દીકરી.
પેલી ભાદરવાની, પેલી ભાદરવાની ભેંસ જેવી ક્યાંથી આવી રે, પેલી ભાદરવાની ભેંસ જેવી ક્યાંથી આવી રે, ક્યાંથી આવી રે, ક્યાંથી આવી રે, પેલી ભાદરવાની, પેલી ભાદરવાની ભેંસ જેવી ક્યાંથી આવી રે, પેલી ભાદરવાની ભેંસ જેવી ક્યાંથી આવી રે. વાયરા ચોરમી આયા, રીમ જીમ વાયરા ચોરમી આયા.
રાધા, આ જગદીશ તો ગાયક છે, એ જ ને? હા, એ આપણા જ ગામનો છે. પણ અત્યારે તને જગદીશ ની યાદ કેવી રીતે આવી? મને એવું લાગે છે કે તારા પ્રેમમાં પાગલ છે. હમારા હુસ્ન હી એસા હૈ કે હર કોઈ પાગલ હોતા હૈ. હમારા હુસ્ન હી એસા હૈ કે હર કોઈ પાગલ હોતા હૈ. જબ હમ હાથ નહીં આતે તો ફૂટ ફૂટ કે રોતા હૈ. અરે ઓ ચાહને વાલે જરા યે તો દેખ. અરે ઓ ચાહને વાલે જરા યે તો દેખ. મેં સરિતા હું ઓર વો સૂખા ખેત. રાધા, તું મને ચાહે છે? આ કેવો પ્રશ્ન છે? આપણે બંને તો સારા મિત્રો છીએ. રાધા, હું તને દિલથી પ્રેમ કરું છું. પ્યાર પ્યાર ક્યા ચીજ હૈ? પ્યાર પ્યાર ક્યા ચીજ હૈ? મુઝે લગતા હૈ કે તું ભી મેરા મરીઝ હૈ. ક્યાંક એવું તો નથી ને કે જગદીશ? હું અને જગદીશ? નેવર. સાચે જ? યસ, ઓફ કોર્સ. અને જો એને મારા પ્રત્યે પ્રેમ હશે તો હું એનામાંથી મારા પ્રેમનો ભૂત ઉતારીશ. હું જઈને આવું છું, પાંચ મિનિટમાં. તું તો એ જ રોકાઈ જાય, હું આવું છું. હા, આવું છું. રમલી. રાધા, એ ગયો એ કોણ હતું? તું ના ઓળખે? એ મારા બાળપણનો મિત્ર કનક છે. હવેથી અહીંયા જ રહેવાનો છે અને બાપુએ બધી ધંધાની જવાબદારી એને સોંપી છે. રાધા, હું તને કેવી રીતે કહું? મને એ સમજાતું નથી. રમલી, શું વાત છે? બોલને તો, આટલી ગભરાયેલી કેમ છો? રાધાને હું કનક વિશે કાંઈ પણ કહીશ તો એને આઘાત લાગશે, માટે ચૂપ રહેવામાં જ મજા છે. રમલી, શું વિચારે છે? શું વાત છે? મને કહે તો ખરી. અરે કઈ નહીં, હું તો ખાલી મજાક કરતી હતી. તો ઠીક છે, ચાલ તારે, હું નીકળું છું. હા, મારે વાડીએ જવાનું મોડું થાય છે. સારું સારું, ચાલ. એ કોણ છે તું? કેમ રસ્તો રોકીને બેઠો છે? કનક, કનક નામ છે મારું. તો રાધા મારી બાળપણની મિત્ર છે. ઓ, એમ વાત છે. હા ગવૈયા, આજે તારો છેલ્લો પ્રોગ્રામ. પ્રોગ્રામ તો તારો કરવો પડશે. બોલ, બારમું, તેરમું કે પછી ડાયરેક્ટ શ્રદ્ધાંજલિ? Thank you.
वफा नहीं, हमें पता था तुझ में वफा नहीं, वफा होती तो हमारी आवाज बुलाता नहीं। राधा? हाँ जगदीश, तारी राधा। हमने सोचा भी नहीं था कि ऐसा भी होगा, हमने सोचा भी नहीं था कि ऐसा भी होगा। चांदनी उतर कर आएगी और आसमान अधूरा होगा। प्रेम करे छे अने बतावानी पण हिम्मत नथी। बतावया वगर ज खबर पड़ी जाए एने ज कहेवाय प्रेम। बस जगदीश, बीजू काई ना कह। तने बोलावे तारो ठाकुर नंबर वन, एक वार पियू ने मळवा।
ગાજર નો જણકાર, ઘુઘર વટ ઘાઘરો ને ઝાંઝર નો જણકાર, તને લઈ દો એ તને લઈ દઉં હો સાજણા લેરી ઉર લાલ, તને લઈ દઉં હો સાજણા લેરી ઉર લાલ. करने का अपना ही एक मजा है, प्यार करने का अपना ही एक मजा है, लेकिन ये तड़प ही तो आशिकों के लिए एक सजा है। खरेखर जे प्रेम नी तड़प होए ए मारा करता वधारे दुनिया में कोई नहीं जानतो। तू मने आटलो बधो प्रेम करे छे, मारा जीव थी पण वधारे। साचे ज क्यारे अजमावी जोजे। जरूर अजमावीश। राधा आजे हूं तने मारा घरे लई जाऊं, મારી વાત અને જોઈને ખૂબ ખુશ થશે, ચાલ મારા ઘરે। અરે બણ બણ કઈ નહીં, આજે તો તારે આવવું જ પડશે, ચાલ ને, ચાલ દાદા। બા, એ બા, જો હું કોને લાવ્યો? જરૂર રાધા જ હશે। હશે નહીં બા, રાધા જ છે। રૂપ રૂપ ના અંબાર છે મારી દીકરી, તું શું અહીંયા ઉભો છે? આ રાધા પહેલી વાર આપણા ઘરે આવી છે, જા જઈને મીઠાઈ લઈ આવ। હા બા, હું આ ગયો ને હમણાં જ આવ્યો। અરે અરે બેટા, તું બેસ બેટા, બેસ બેટા। મારો દીકરો જગદીશ આખો દિવસ તારું જ નામ રટ્યા કરે છે। હે? હા બેટા। બેટા હવે મારા મનને શાંતિ થઈ, તું છે ને જરૂર મારા દીકરાને સંભાળી એવી છે। અરે પણ શું, તું બેસ, હું હમણાં જ આવી। બેટા, હામાં આ સોનાના કંગણ છે, પહેરી લે, મારી સાસુએ મને આપ્યા હતા, આજથી તારા। ના બા, એવું કઈ નથી। બેટા શું શરમાય છે, લે। Thank you.
રાધા ક્યાં ગઈ? રાધા રાધા શું કરે છે? લગ્ન કરીને આવશે ને, પછી અહીંયા જ રહેવાની છે. રાધા ના કાનુડા. શું કરું, પ્રેમ કરું છું ને. મજાક મજાકમાં તો બધું સિરિયસ થતું જાય છે. રાધા. હા. આ કંગન? હા, આ જગદીશ ની માએ આપ્યા છે. એટલે? એટલે એમ કે જગદીશ મને બહુ પ્રેમ કરે છે અને એની માં તો મને પોતાની વહુ જ માની બેઠી છે. તને હસવું આવે છે? હાસ તો વળી. તને ના ઘરે જવાની શી જરૂર હતી? અને તું કઈ? તું આ કંગન લાવવાની શી જરૂર હતી? તું મારી વાતને સમજતો કેમ નથી? તો તું કહેવા શું માંગે છે? તું જગદીશ ના ઘરે ગઈ, આ કંગન લઈ આવી, એટલે એમાં મારે શું સમજવું? તને મારા પર ભરોસો નથી એમ જ ને? જો બકા, ભરોસો તારી ઉપર છે પણ પેલા ગવૈયા જગદીશ ઉપર નથી. બોલજી, તારા માટે શું લઉં? કપડા શેન્ડો લેતા આવજો. ઓહો રમલી, કોઈ દાડો નહીં ને આજે અહીંયા? જગદીશભાઈ, રાધા મુશ્કેલીમાં છે. રાધા? એને શું મુશ્કેલી હોય? કઈ સમજાયું બોલ. એના ઘરે જે કનક રહે છે ને, એ સારું માણસ નથી. એ રાધાને ગમે ત્યારે બરોબર ની ફસાવશે. અરે પણ તું કનકને કેવી રીતે ઓળખે છે? અરે તમે મને સમજવાની કોશિશ કરો. અરે જે કઈ પણ વાત હોય તું ગભરાયા વગર બોલ. અરે એને મારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી. તો એ કનકને પાઠ ભણાવવો જ પડશે. સાચી વાત છે ભાઈ. ના, ઉતાવળું પગલું ભરવાથી કામ બગડી જશે. પહેલા એનો અસલી ચહેરો રાધા સામે લાવવો જ પડશે. સાચી વાત છે ભાઈ. નહીં તો રાધાને એવું લાગશે કે કનક અહીંયા રોકાયો છે, એ આપણને ગમી નથી. ઠીક છે, પણ હું એ કનકિયાને છોડીશ નહીં. રાધાની માં, તમને ખબર છે મેં કનકને કેમ બોલાવ્યો છે? ના, કહો તો ખરા. લો કરો વાત. આમ તો રાધાની તમે બહુ ચિંતા કરો છો. આ વાતમાં વળી રાધા ક્યાંથી આવી? અરે મારી વાત સમજો, હું ઈચ્છું છું કે રાધા અને કનક બંને સાથે રહે, એકબીજામાં હળી મળી જાય, એ બંનેના મન મળી જાય. હા, તમારી વાત સાચી છે. આપણે ક્યાં દીકરો છે અને કનક છે તો તમારા ભાઈબંધનો દીકરો. હાસ તો, અને એટલે જ કનકને આપણા ધંધાની બધી જવાબદારી સોંપી છે. દીકરી રાધા 20 વર્ષની થઈ જાય એટલે એના કનક સાથે લગ્ન કરાવી દઈએ, એટલે આપણે બધી જવાબદારીનો ભાર ઉતરી જાય. હા, સાચી વાત છે. બંને એકબીજાને ઓળખે છે ને સાથે રમીને તો મોટા થયા છે. તું જોજે, દીકરીના લગ્ન એવા ધામધૂમથી કરીશું કે ગામ આખું જોતું રહી જશે. સાચી વાત. આપણે સંતાનમાં દીકરો ગણો કે દીકરી, છે તો માત્ર રાધા જ ને. સાવ સાચી વાત. બેટા, આ સોનાના કંગણ છે, પહેરી લે. મારી સાસુએ મને આપ્યા હતા, આજથી તારા. અને એટલે જ કનકને આપણા ધંધાની બધી જવાબદારી સોંપી છે. દીકરી રાધા 20 વર્ષની થઈ જાય એટલે એના કનક સાથે લગ્ન કરાવી દઈએ. રાધા, જ્યારથી મેં તને જોઈ છે ત્યારથી મારી નિંદર વિરણ થઈ ગઈ છે. રાધા, હું તને દિલથી પ્રેમ કરું છું. પ્યાર પ્યાર ક્યા ચીજ હૈ, પ્યાર પ્યાર ક્યા ચીજ હૈ, મુઝે લગતા હૈ કે તું ભી મેરા મરીઝ હૈ. રાધા, કઈ ચિંતામાં લાગે છે? હું શાના માટે ચિંતા કરું? એક તરફ કનક અને બીજી તરફ જગદીશ, એટલે કનક તારા નાનપણનો મિત્ર અને જગદીશ તને ખરા દિલથી ચાહે છે. પણ હું જગદીશને પ્રેમ નથી કરતી, પણ એ તો તને અનહદ પ્રેમ કરે છે, એનું શું? તો એમાં મારું શું વાંક છે? ના ના ના, તારું કંઈ જ વાંક નથી.
તું તો સમયની રાહ જુએ છે કે તને કોનાથી પ્રેમ થાય છે, કનક કે જગદીશ જોડે, કનક કે જગ અરે ઉત્સાહમાં જ હોય ને, તમે વાત સાંભળશો ને તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે અને તમારી ઊંઘ ઉડી જશે. શું વાત છે, એવી તો શું વાત છે? એમ બે મિનિટ, એ બા રહોડામ થી બાયડા આવો બા, અરે અહીંયા આવો કઉ છું. એ આવી શું છે જીત્યા, શેના આટલા બધા બરાડા પાડે છે? અરે બા, બરાડા પાડવા જેવી જ વાત છે. આ જગદીશ ભાઈએ વિદેશ જવા માટે જે અરજી કરી હતી ને, એ પાસ થઈ ગઈ. હે? હા. એટલે એમ કે જગદીશ ભાઈને અમેરિકા જવા માટે વિઝા મળી ગયા છે. શું વાત કરે છે જીત્યા? હા તો પછી યાર. જમુના બાપુ, આજે છે ને તમારું સપનું સાકાર થયું. આપણો જગુ અમેરિકા ગાવા જશે. બાપુ મને આશીર્વાદ આપજો, તમારું અધૂરું સપનું પૂરું કરવા જઈ રહ્યો છું. જીતિયા ઉભો છે શું? જા જઈને ગામમાં મીઠાઈ વેચી આવ. અરે શુભ કામ મેં દેરી કેસી, હમણાં જઈને વેચી આવું છું મીઠાઈ વાલી. એ રમણ કાકા લો 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 લો, આપણા જગદીશભાઈ ને વિઝા મળી ગયા છે. એ જીત્યા વિઝા એટલે શું? અરે વિઝા એટલે જગદીશભાઈ અમેરિકા જઈને પ્રોગ્રામ કરવાના છે. હારી વાત છે, જગદીશભાઈ એના બાપાનું નામ રાખ્યું. હારું તારે મળું, તમે ખો. અરે મીઠાઈ મીઠાઈ લો 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 લો. અરે કમરામાં કમરામાં લો 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 લો, આપણા જગદીશભાઈ ને વિઝા મળી ગયા અમેરિકા જઈને પ્રોગ્રામ કરવાના. હારું 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 એને હાર તાર ખો. એ ઉભા રહો મીઠાઈ ખો. એ રમણ ભેમા ઉભા રહો, લો લો પેડા ખો. જગદીશભાઈ અમેરિકા જઈને પ્રોગ્રામ કરવાના, ખો પેડા. વાહ વાહ, જગદીશ તો ગામનું નામ ઉજાર છે. હા મુકાલાલ લો પેડા. અરે જગદીશભાઈ ને વિઝા મળી ગયા ને અમેરિકા જવાના. ત્યાં જઈને રિક્ષા ચલાવશે. અરે બુદ્ધિ ના લઠ, અમેરિકા જઈને ડાયરા કરવાના અને સ્ટેજ પ્રોગ્રામ કરવાના. કઈદા પેડો. જગદીશ અમેરિકા જશે પ્રોગ્રામ કરવા માટે? નહીં બેટા, તું આ કનકને ઓળખતો નથી. હવે હું પણ જોઉં છું બેટા કે તું અમેરિકા કેવી રીતે જાય છે. ભાઈ આજે કેમ મૂડમાં નથી? મને એવું લાગે છે કે મારા નસીબમાં આ ક્વાર્ટર યુદ્ધ લખ્યું છે. કેમ ભાઈ આવું બોલો છો? મારો બેટો જગદીશ અમેરિકા ડાયરો કરવા જઈ રહ્યો છે. કનકભાઈ એમાં તે તમને શું ફરક પડે છે? ફેર પડે દુનિયા, ફેર પડે. એ અમેરિકાથી પાછો આવશે એટલે આખા પંથકમાં એની વાહવા થશે. ભલે ને વાહવા થાય. તમે સમજતા કેમ નથી, રાધાનું મન ક્યારે બદલાય એનો કાંઈ નક્કી નહીં. એમ વાત છે? તો ભાઈ એનો અમેરિકા જવાનો પ્રોગ્રામ કેન્સલ થાય એવું કંઈક ગોઠવો ને. હા હવે તો કંઈ એવું જ કરવું પડશે. ભાઈ જો રાધાના હાથે આ પ્રોગ્રામ કેન્સલ થાય તો કેવું? વાહ દુનિયા વાહ, તો એક કાકરે બે પક્ષી મરી જાય.
કેમ છો? હા મજામાં. બે મહિના માટે અમેરિકા જઈ રહ્યો છું. હા, એ સાંભળવા મળ્યું. ક્યારનું પ્રોગ્રામ છે? આ ભાદરવી પૂનમ પછી 17 તારીખે. ઓકે ઓકે, તો આ 15 દિવસમાં જ. કેમ? હા, તું ખુશ તો છે ને? હા, કેમ નહીં. ઓકે ઓકે. રાધા, બસ એક વાર અમેરિકાથી પાછો આવી જાઉં, પછી માત્ર હું અને તું મારા સૂરના સોગંદને ચાહું છું. આઈ લવ યુ, આઈ લવ યુ રાધા. રાધા બેટા. હા બાબુ. બેટા, મેં સાંભળ્યું છે કે જગદીશને અમેરિકાના વિઝા મળી ગયા. હા, પણ તમને કોણે કીધું? બેટા, ગામનો મુખી છું, આટલું તો ધ્યાન રાખવું પડે ને. અરે વાહ, જગુએ તો ગામનું નામ રોશન કરી નાખ્યું. અને એટલે જ ગામના મુખી તરીકે મારી ઈચ્છા છે કે એનું ગામમાં સન્માન કરવું જોઈએ. બહુ સારું, નહીં રાધા? હા માં. અરે પણ આખી વાતમાં કનક નથી દેખાતો. હા, એ તો કાલનો શહેર ગયો છે, 2 દિવસ પછી આવવાનો જ છે. ઠીક છે ઠીક છે, હું જગદીશને કેવડાવી દઉં છું અને કાલે જ એનું સન્માન કરીએ. ગામવાસીઓ, આપણા ગામના મુખી તરીકે તમને સૌને જણાવતા મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે કે આપણા ગામનો દીકરો જગદીશ ડાયરાનું કાર્યક્રમ આપવા પરદેશ જઈ રહ્યો છે. ભાઈઓ અને બહેનો, આ ગામના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે કે ગામનો કોઈ દીકરો આ રીતે કાર્યક્રમ આપવા પરદેશ જતો હોય. ભાઈ જગદીશે આપણા ગામનું નામ માત્ર રાજ્યમાં નહીં, આપણા દેશમાં નહીં, પરંતુ પરદેશમાં આ ગામનું નામ રોશન કર્યું. જગદીશના બાપુજી એ પણ બહુ અદ્ભુત લોકગાયક હતા. એમનું એક સ્વપ્ન હતું કે એ પણ આપણી લોક સંસ્કૃતિનો ડાયરાનો કાર્યક્રમ પરદેશમાં આપે, પરંતુ અમુક પરિસ્થિતિ અને માંદગીના કારણે એનું સપનું અધૂરું રહ્યું. પરંતુ આજે આપણને બધાને એ વાતનો આનંદ છે કે એના પિતાનો સ્વપ્ન જગદીશ પૂરું કરવા જઈ રહ્યો છે. અને એટલે જ ભાઈ જગદીશનું સન્માન કરવા આપણે બધા ભેગા થયા છીએ. અને એ માટે હું મારી દીકરી રાધાને વિનંતી કરીશ કે બુકે અને શાલ અર્પણ કરી જગદીશનું સન્માન કરે. બાપુ, હું બેટા, જગદીશની ઈચ્છા છે કે એનું સન્માન તારા હાથથી થાય. થેન્ક યુ રાધા. હવે આ પ્રસંગે હું ભાઈ જગદીશને વિનંતી કરીશ કે 2 શબ્દો કહે. કોકોતાલી. મારા ગ્રામજનો, મને ખુશી થાય છે આપના આશીર્વાદથી મુખી બાપાએ મને સન્માનિત કર્યો, એ પણ રાધાના હાથે. ત્યારે મને ખૂબ આનંદ થાય છે અને એ પ્રસંગે હું 1 લાઈન તો જરૂર ગાઈશ. કે જેની જોતાય અમે વાટ, એવા મારા હોય સજનો, મારી શેરીએ હોમા મળ્યા, એ પણ યુગડ્યા મારા આજ હૈયાના. હે, આમ કામ ના પડે કુચિતણા.
આવ મેડમ આવ, ગવૈયાનું સન્માન કરી આવ્યા? બાપુ કહે તો કરવું જ પડે ને. બાપુ જગદીશ સાથે લગ્ન કરવાનું કહે તો તું કરી લઈશ? શું બોલે છે, એનું તને ભાન છે? ના, હું ભાન કુમાવી બેઠો છું. તને થઈ શું ગયું છે? બાપુએ એનું સન્માન કરવાની શી જરૂર હતી? એ વાતથી તને શું ફેર પડે? ફેર પડે રાધા, ફેર પડે. અરે યાર જવા દે ને, તું તો રાઈનો પહાડ બનાવે છે. ચલ ગુસ્સો થૂકી દે. ઇતનો ગુસ્સા મત કર મેરી યાર, ઇતના ગુસ્સા મત કર યાર, થોડા સા મુસ્કુરા લે ઓર કર લે પ્યાર. રાધા તું નહીં સુધે, સમય સે પહેલે સમજ લે યાર, સમય સે પહેલે સમજ લે યાર, રાધા ભી કરતી હૈ તુજસે પ્યાર. સાચે છે રાધા. અરે યાર આ બાને કોઈ સમજાવો કે એરોપ્લેનનો ડ્રાઈવર છે ને મારો દોસ્તાર નથી, કે ઊભી રાખશે. અલા ઓર શું છે યાર, પેકિંગ કરે છે. બા આ 7 વાગ્યાનું પ્લાન છે, 5 તો અહીંયા જ વાગે, 1 કલાક અમદાવાદ જવાનો રસ્તો છે. હા બેટા, હા લે બેટા, ધ્યાન રાખજે, જમવામાં સંભાળજે, ઠંડો પરદેશ છે. અરે બા તું મારી જરા ચિંતા ના કર, તું તારું ધ્યાન રાખજે. હું અરે ભાઈ તમે હમણાં બાને કહેતા હતા ને તમે તમે મોડું કરો છો. મામીજી હું જય માતાજી. હા બેટા. હા ડોક્ટર સાહેબ શું થયું રાધા ને? એને માથામાં મૂઠ માર વાગ્યો છે. ડોક્ટર સાહેબ કઈ થશે તો નહીં, હોશમાં ના આવે ત્યાં સુધી કઈ કહી ન શકાય. ઓલ ધ બેસ્ટ. જગદીશ. રાધા કેમ છે? હવે સારું છે જગદીશ. આજે તો તારી અમેરિકાની ફ્લાઇટ હતી ને? હા રાધા, તારી જિંદગીથી વધારે મારા માટે અમેરિકાનો પ્રોગ્રામ નથી, અને રહી વાત કેરિયરની, એના માટે બાકી જિંદગી પડી છે. જગદીશ પણ તારી સપનું પૂરું ન થયું એમાં તારો કોઈ દોષ નથી. આ ઘરની લક્ષ્મી ઉપર આફત આવી પડી હોય અને તું તારું સ્વપ્ન પૂરું કરવા ચાલ્યો ગયો હોત ને તો ઠાકોરના લોહીને કલંક લાગત. બેટા આજે તો વિમાન ચુકાઈ ગયું પણ હવે કઈ ન થઈ શકે. જગદીશભાઈ ખુશ ખબર છે, ખુશ ખબર. અરે અમેરિકા જવાની બીજી તારીખ નક્કી કરવા માટે આયોજક સાહેબે તમને મુંબઈ બોલાવ્યા છે. શું વાત કરે છે ભાઈ, મુંબઈ? હા હું જરૂર જઈશ, હું જરૂર જઈશ. બેટા ભલું કરવા વાળાનો ભગવાન હંમેશા ભલું જ કરે છે. હા માં ક્યારે જવાનું છે? 15 તારીખે. 15 તારીખે હું જરૂર પહોંચી જઈશ. આવ રાધા આવ. આજે બહુ ખુશ લાગે છે. અરે બહુ જ, કેમ કે આજે મારું ધારેલું કામ થઈ ગયું છે. તેરી ચાહત કે લિયે હમ કુછ ભી કરેંગે, તેરી ચાહત કે લિયે હમ કુછ ભી કરેંગે, ગોલી ખા કે સીને પે તેરી ખાતર મરેંગે.
વાહ રાધા વાહ, તું તો તું જ છે. રાધા તો લાખોમાં એક છે, લાખોમાં. ટૂટા સિતારા તો મેને પ્યાર માંગ લિયા, ટૂટા સિતારા તો મેને પ્યાર માંગ લિયા, મેરી જિંદગી કા સબસે બડા ઉપહાર માંગ લિયા. વાહ રાધા વાહ, શું વાત છે. હા જગદીશ નો મેસેજ છે. વાંચતો, શું લખ્યું છે. રાધા, મારા અમેરિકાની ટિકિટ કરાવવા માટે હું કાલે મુંબઈ જઈ રહ્યો છું. એકવાર અમેરિકા જઈને આવું એટલે માત્ર તું ને હું, તું ને હું. આને તો તારી સાથે રહેવાનો બધો બંદોબસ્ત કરી નાખ્યો છે. પણ મારું નામ કનક છે, કનક. ને રાધા માત્ર કનકની.
ચાંદડી कुछ नहीं गिलास तो बारह में बार तेजू से तो तू छटकी गई पर आज आज नहीं तेजू बस दादा ने तारा विषय कोई नहीं बता भी नहीं मैं भूल गई मुझे लगे छे हमें बता उस पर से अब गुलाब की कोई विपरी राधा ने कही ना राधा ने मात्र राधा ने नहीं पर ना बापू ने बता विष जरूर बताओ जे मारी रानी जरूर बताओ जे कौन जाने आ गांव में पानी क्यों से एक एक बक्का जब छोड़ दे कौन छोड़ दे छोड़ दे कौन छोड़ चढ़े आवे से Oh, my God.
મિસ્ટર જગદીશ, યુ આર અંડર અરેસ્ટ. શાબાશ કમિશનર, શાબાશ. એન્ડ સમય તે તારો માસ્ટર સ્ટ્રોક રમીને મારી હારેલી બાજીને જીતમાં ફેરવી દીધી. તું માંગીશ એટલા રૂપિયા આપીશ, તને રૂપિયાથી નવડાવી દઈશ. પણ જગદીશ, જિંદગીભર જેલમાંથી નીકળવું ના જોઈએ. તારા કાનૂનની જેટલી કલમો છે જગદીશ પર દર્જ કરી દે. જેમ જેમ જગદીશની ઉપર કલમ દર્જ થતી જશે તેમ તેમ તારા ઉપર રૂપિયાની વરસાદ થતી રહેશે. બાપુને મળવા આવી છું. મારા દીકરા જગદીશને પોલીસે ખોટી રીતે જેલમાં પૂરી દીધો છે. તો એમાં બાપુ શું કરે? બેટા, એ એક ફોન કરશે ને તો મારો દીકરો જેલમાંથી છૂટી જશે. બાપુ ઘરે નથી. તો બેટા, તું એક ફોન કરી દે ને. શું બેટા બેટા લગાવી રાખ્યું છે? અને હા, હું કોઈ તારા જગદીશને પ્રેમ પ્રેમ નથી કરતી. સાંભળી લીધું ડોસી? રાધા તારા જગદીશને નહીં, મને પ્રેમ કરે છે. તારા દીકરાએ કેટલું શરમજનક કામ કર્યું છે, મારી બેન પડીને મારી નાખી. અને એટલે જ તારો આ નાલાયક દીકરો જેલની હવા ખાય છે. અને એને જેલમાંથી છોડાવવા માટે તું મારી મદદ લેવા આવી છો? જે કારણ વગરનો મારી પાછળ પણ પડી ગયો તો ઘડીકમાં ફોન, ઘડીકમાં મેસેજ. તો પછી તે દિવસ ઘરે આવીને કંગન કંગન રવાના
અને જઈને કહી દેજે તારા દીકરાને કે ટૂંક સમયમાં અમે બંને લગ્ન કરીએ છીએ અને જઈને કહી દેજે તારા દીકરાને કે ટૂંક સમયમાં અમે બંને લગ્ન કરીએ છીએ બેટા આજે કોણ જાણે મને કેમ ડર લાગે છે હે ભગવાન મારી માં ઠીક તો હશે ને આજે કોણ જાણે મારું મણી વ્યાકુળ વ્યાકુળ થઈ રહ્યું છે પહેલી વાર મને આવો ડર લાગે છે કોણ જાણે મને આવો કેમ ખોટો ભાસ થાય છે કલાકાર તારી માં મરી ગઈ છે મને લાગે છે જગદીશને આવતા વાર લાગશે અને એમ પણ જગદીશ તને મિત્ર નહીં પોતાનો ભાઈ માને છે તો જશોદાબાનો અગ્નિ સંસ્કાર તું જ આપી દે નહીં રમેશ જગદીશભાઈ જરૂર આવશે દુનિયાનો કોઈ પણ કાયદો તોડી એની માને અગ્નિ સંસ્કાર દેવા જગદીશભાઈ જરૂર આવશે જસોદાબા આપણને છોડી અને દૂર ગામ તરે જતા રહ્યા
ભર્યું ભાદરું આપણું ઘર વેર વિખેર. ઘરની છત તૂટે ને તો એ ઘરને કશો ફરક નથી પડતો, પણ જો એ ઘરનું મોપ તૂટી જાય ને તો પત્તાના મહેલની જેમ વિખાઈને સ્મશાન બની જાય છે. જગદીશભાઈ, આ પથ્થરની મૂર્તિની જેમ તમે કેમ ઉભા છો, કેમ ઉભા છો? અરે આમ પથ્થરની મૂર્તિ બનીને શું ઉભા છો? અરે એક પણ આંસુની બૂંદ નથી તમારી આંખોમાં. તમને યાદ છે, મને યાદ છે, એકવાર માને ઠેસ લાગી હતી અને લોહી નીકળ્યું હતું, અને એ દિવસે આખો દિવસ તમારી આંખોમાંથી આંસુ નતા સુકાયા. અને આજે આજે જ્યારે તમારી માં મરણ પથારી પર સૂતી છે ત્યારે આંખમાંથી એક પણ આંસુ કેમ નથી, આંખમાંથી આંસુ કેમ નથી જગદીશભાઈ? અરે આટલા નિર્દય અને કઠોર તમે કેવી રીતે બની શકો, કેવી રીતે? જગદીશભાઈ, તમારી માં, અરે તમારી માં આ દુનિયા છોડીને જતી રહી છે જગદીશભાઈ. જો આ તારી માં છે, તારી માં, અરે તારી જનની છે, જનની જેણે તને જન્મ આપ્યો છે. અરે મરેલી માને જોઈને જે દીકરાની આંખમાં આંસુ ના આવે ને એને કપાતર કહેવાય, કપાતર. માના ખોડે તું રમ્યો, એનો પાલવ જાલી અને પાપા પગલે પાડતા તું શીખ્યો. અરે આ માએ મમતાની મૂર્તિ બની તને પાલી પોષીને મોટો કર્યો. જગતના વ્યવહાર અને તહેવાર તને શીખ્યા, અને એ મમતાની મૂર્તિ સામે તું આજે પથ્થરની મૂર્તિ બનીને ઉભો છે. અરે તું આટલો નિષ્ઠુર ન હોઈ શકે જગદીશભાઈ. અરે જો આપણી માં મરી ગઈ છે જગદીશભાઈ, આપણી માં મરી ગઈ છે. ભાઈ મરે ભવહારીએ, અને બેની મરે દશ જા. Oh, my God.
હવે હું મળી શકું સાહેબ? થેન્ક યુ. જગદીશભાઈ, હિંમત રાખો ભાઈ, હિંમત રાખો. હવે હું જે કહું છું ને એ ધ્યાનથી સાંભળજો. તમારું અમેરિકા જવાનું કેન્સલ કરનાર, તમને જેલમાં મોકલનાર અને માની મોતનું કારણ બનનાર બીજું કોઈ નહીં, પણ રાધા છે. રાધા આ શું બોલે છે તું? ભાન છે તને? ભાન છે મને, એટલે જ તમને કહેવા માટે આવ્યો છું. એક્સિડન્ટનું બહાનું કરીને જે દિવસે તમને અમેરિકા જવા માટે રોક્યા હતા ને, તે દિવસે રાધાનો કોઈ એક્સિડન્ટ જ નથી થયો. પરમ દિવસે મને તાવ આવ્યો હતો તો હું ડોક્ટર મહેતાની હોસ્પિટલમાં ગયો. ત્યાં મેં ડોક્ટર મહેતા, કનક અને રાધાને વાત કરતા સાંભળ્યા. શું કરે છે પેલો મજનુ? કોણ? જગદીશ ઠાકોર. જગદીશ ઠાકોર જેલમાં છે? જેલમાં. હા ડોક્ટર સાહેબ, અને તે દિવસે એક્સિડન્ટનું નાટક કરીને હું આવી ત્યારે ડોક્ટર સાહેબ તમે પણ જોરદાર અભિનય કરેલો. એ અભિનયના કારણે તો એનું પ્લેન મિસ થઈ ગયું હતું. બીજી વાર મુંબઈ જઈને અમેરિકા જવાનું નક્કી થવાનું હતું, પણ એ મૂર્ખાએ રાધાને મેસેજ કરીને તારી મને તારીખ બતાવી દીધી. વો મેરે પ્યાર મેં થા દીવાના, વો મેરે પ્યાર મેં થા દીવાના, સબક એસા સિખાયા કે હો ગયા સયાના. રમલીનું ખૂન કર્યું એમણે અને જેલમાં ગયા તમે, માને મરાવી નાખ્યા અને હવે એ લગ્ન કરવા જઈ રહી છે. કોની સાથે? કનક સાથે. આ રહી લગ્ન કંકોત્રી. ચાલો ભાઈ, મળવાનો સમય પૂરો થયો છે. कौन देता है उम्र भर का साथ यहाँ? अरे लोग तो जनाजे में भी कंधे बदलते रहते हैं. माना कि मुझे पाना चाहते हो तुम, मगर हम तो किसी और के ख्वाब देखते रहते हैं, किसी और के ख्वाब देखते रहते हैं. प्रेमी कानी लगन कंकोतरी लखाय, प्रेमी कानी लगन कंकोतरी लखाय, एक येनो साजन बाकी रही जाय, एक येनो साजन बाकी रही जाय, कंकोतरी गामे गामे वेचाय, कंकोतरी भाई बंदो मारे वेचाय, बस येनो સાજણ બાકી રહી જાય, બસ એનો સાજણ બાકી રહી જાય. ઝહર દેકર મારતે તુમ્હે तो हम दुनिया की नजरों में आ जाते, जहर देकर मारते तुम्हें तो हम दुनिया की नजरों में आ जाते, अंदाजे कत्ल तो देखो मोहब्बत करके तुम्हें छोड़ दिया. हो वाली होती मने મારી જાનું, આત્મ
મારા ક્યાંથી એને દેખાય, દર્દ મારા ક્યાંથી એને દેખાય, પ્રેમની કદર ના સમજાય, પ્રેમની કદર ના સમજાય. खेल में हमें जिंदगी का मजा मिल गया. इश्क के इस खेल में हमें जिंदगी का मजा मिल गया. तुम्हारा दिल गया तो गया, बदले में ये बेवफा सनम मिल गया. કોને જઈ કરું મારા દિલની વાત, કોને જઈ કરું મારા દિલની વાત, સાજણ કર્યો તે વિશ્વાસઘાત, ઓ સાજણ કર્યો તે વિશ્વાસઘાત. પ્રેમિકાની લગન કંકોત્રી લખાય, પ્રેમિકાની લગન કંકોત્રી લખાય, એક એનો સાજણ બાકી રહી જાય, એક એનો સાજણ બાકી રહી જાય. જો તો પેલો શું કામ બૂમ પાડે છે. શું છે, શું થયું તને, બોલતો કેમ નથી? ખોલો દરવાજો. આગળ વધ્યા છો તો ખોપડી ફોડી નાખીશ. ઓમ ભદ્રંગણે ભીષુણયામ દેવા ભદ્રં પછી માત્રીરંગ સુસ્તુવાંગ્રસ્તનો ભીષ્મ
तन्यदायो मौन्दतिना इन्दोरदशवागतिना मोघा विश्वागतिना सारचो अरिष्टनेनि अधिनो बृहस्पति ददातु शान्ताकारं भुजगशयनं पद्मनाभं विश्वाधारं गगनसदृशं मेघवर्णं सुभागं लक्ष्मीकान्तं बेवफा, बेवफा साजन, दादा! राधा ने मैं गोलियों थी छेण छेण कर दी थी। एना मर्डर केस में कोर्टे मने फांसी नी सजा आपी दी थी। जगत में प्रेम ना बे उपनाम छे, एक मीरा अने राधा। मीरा श्याम मरे झेर पीतु हतु, तो श्यामे राधा ने नथी छोड़ी। बस एज छबी जोई हूँ राधा नामी छोकरी ने प्रेम करी बैठो। मने क्या खबर हती के प्रेम नो बगीचो बनावी એજ બગીચામાં નાગણ બની ડંખ દેશે મને। હું સમજુ છું, પારકાએ આપેલા ઘા તો સમય જતા રૂઝાઈ જાય છે, પણ જ્યારે પોતાના પોતી કા કરજા ઉપર ઘા કરે છે ત્યારે જિંદગી ભર નથી રૂઝાતા। બસ એજ ઘાને હવે રૂઝાવા નથી માંગતો। મારા આંસુના એક એક ટીપા પાણી નહીં પણ અંગારા બનાવીને તાજા રાખવા માંગુ છું। મારું જીવન હવે જીવન નહીં, સ્મશાનની રાખનો પુતળો બની ગયો છે। પ્રેમનો શબ્દ મારા માટે યમરાજ છે। પ્રેમની ચાર દિશાઓ હોય છે એવું ઇતિહાસમાં સાંભળ્યું છે। પ્રેમની એક દિશામાં ઠોકર લાગી એનું મતલબ એ નથી કે બાકીની ત્રણ દિશાઓ ખોટી હોય। પ્રેમનો દરવાજો કોઈ એક દિશામાં હોય છે, કોઈ કરમ સંજોગે આપણે એ દરવાજો ભૂલી જઈએ તો પ્રેમ જેવા પવિત્ર શબ્દને દોષ ન દેવાય। પ્રેમ હવે તો આંસુને સાથી, વિરહને સુવાસ માનીને જિંદગી જીવવાની આદત પડી ગઈ છે। અરે ઓ આશિક બાત યે સુન લે, અરે ઓ આશિક બાત યે સુન લે, હર કોઈ વફાદાર નહીં હોતા મગર હર કોઈ બેવફા ભી નહીં હોતા। જગદીશ, હું તારા કેસમાં કાનૂન સામે લડીશ, તું ચિંતા ના કરીશ,
ગમે તેમ કરીને હું તને ન્યાય અપાવીશ. કોનક મેડમને જગદીશ તરફ લાગણીનો તોર ફૂટ્યો છે. ગમે તેમ કરી જગદીશને બચાવશે અને જો જગદીશ બચી ગયો તો તારો ધી એન્ડ નક્કી છે. તું ચિંતા ના કર જાવેદ, તારી મેડમ જગદીશને કોર્ટ લઈ જતા પહેલા હું એને યમનો દરવાજો દેખાડી દઈશ. બસ તું મને બાતમી આપતો રહેજે. ઓકે. હવે જગદીશનો ધી એન્ડ. હેલો. હેલો. ઓકે, થેન્ક યુ. Thank you.
મર્દ છો તો આવ સામે. કનક, કનક નામ છે મારું. મેડમ મમતા, તું જગદીશનું નસીબ બદલવા જઈ રહી છે. સરકારી કોર્ટ જે ફેસલો આપે તે પહેલા આ કનકની કોર્ટ જગદીશને મોતની સજા આપશે. તારી જેટલી તાકાત હોય એટલી તાકાત લગાઈ લે. દુનિયાની કોઈ તાકાત જગદીશને કોર્ટ સુધી લઈ જતા નહીં રોકી શકે. અલ્યા મરદ હોત તો આમ હથિયાર ને ટોળા સાથે ના નીકળ્યો હોત. તારે મરદ બનવાનો એટલો જ શોખ હોય તો એક વાર સામે સાથે લડી બતાવ. એમ આલે બંદૂક ફેંકી. Are you okay? પ્રેમીને કોર્ટ શું ફેસલો આપશે? મમતાની લાગણીની જીત થશે કે કાયદાઓથી ગૂંથાયેલી કાનૂનની કલમ જીત છે? અને લઈ દઉં સાજણા લેરી ઉરે લાલ.